फाउंडर एंड चेयरमैन प्रभा कुंज ग्रुप। प्रथम तो सर्व ने 74th इंडिपेंडेंस डेनी हार्दिक शुभकामनाओं। नमस्कार, आज स्वतंत्रता दिवस ना पर्वे सर्व भारतवासियों ने प्रभाकुंज ग्रुप तरफ थी खूब हार्दिक शुभकामनाओं, साथ साथ तमारू स्वास्थ्य सारू रहे ये पण प्रभु ने प्रार्थना। हूँ जीराल पटेल, फाउंडर एंड चेयरमैन प्रभाकुंज ग्रुप। आज अपने एक नवी ऊर्जा साथ समाज ना दरेक वर्ग ने एक संदेशो पहुंचाड़ी सकूं ए उद्देश्य थी लाइव वेबिनार थी आज अपने संपर्क में आए छे। मित्रों, घणा बधा मुद्दाओ आ वेबिनार में डिस्कशन करवा माटे आपणे आजे आवरी लेवाना छे, अने तेमानो एक अगत्यनो मुद्दो छे आर्थिक संकळामां स्वास्थ्य अने एज्युकेशन। आ त्रणे त्रण क्षेत्र आजे खूब ज नर्वस, खूब ज डाउन छे, अने एने आपणे कई रीते डेवलप करी शकीए तेना माटेना गवर्नमेंट अने आपणा सर्वेना साथ सहकार अने गाइडलाइन थी आपणे आगळ वधी शकीए। आवो तमने आजना लाइव वेबिनार मां कई रीते आपणे आत्मनिर्भर थई शकीए के कई रीते आपणे आर्थिक संकळामांथी निकळी शकीए तेमां एक एक मुद्दाने तमे बॉलपेन अने नोट लईने साथे बेसो अने पोतानो एसेसमेंट साथे करजो। जो मित्रो, हूँ तमने समजावुं छुं के कोई पण वस्तु मात्र सांभळवाथी तमने सक्सेस नहीं मळशे, तमारे अथाग प्रयत्न करवा पड़शे, एनु एसेसमेंट करवा पड़शे, एंड सुधी तमारे लखी 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 ने प्रेक्टिस करवा पड़शे, प्रोसेस ने प्रेक्टिस मां तमारे कन्वर्ट करवा पड़शे। मेक्सिमम प्रोसेस 15 दिवस में ज फ्लॉप्सो थई जाय छे। कोई पण तमे प्रोसेस जो मात्र 15 दिवस में फ्लॉप्सो थई जाय, चाहे पछी ए साधारण तमे जिम ट्रेनिंग लेता होय, वेट लॉस प्रोग्राम करता होय, एज्युकेशन माटेनो कोई ऑनलाइन एज्युकेशन स्टडी करता होय, 15 दिवस में जे प्लस माइनस थई जाय एनु कारण आळसाई, अने आळसाई होवानु कारण प्रोसेस ओरिएंटेड प्रेक्टिस नथी। प्रोसेस ओरिएंटेड प्रेक्टिस तमे कई रीते करी शको? तमे बहु एक सिंपल उदाहरण आपो के तमे आजे मास्क पहेरो छो, सॉरी मैं अत्यारे लाइव वेबिनार में तुले मास्क नथी पहेर्यु, પણ ગવર્નમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક પહેરો છો એ એક પ્રોસેસને પ્રેક્ટિસમાં કન્વર્ટ થઈ ગયું। ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ અવર લાઈફ, જે રીતે આપણે કપડાં પહેરીએ છીએ તે રીતે માસ્ક એક પ્રેક્ટિસ થઈ ગયો। એવી જ રીતે તમે કોઈ પણ કાર્યક્ષેત્રમાં કોઈ પણ ગાઈડલાઈન, કોઈ પણ સ્ટડી તમે જ્યારે લેતા હો, યુ હેવ ટુ રાઇટ ડાઉન ઓન ધ પીસ ઓફ ધ પેપર વિથ યોર આઈડિયાઝ એન્ડ યુ જસ્ટ ડુ યોર એસેસમેન્ટ। તમે તમારી જાતનું એસેસમેન્ટ કરો, તમે એક સિમ્પલ તમારું એસેસમેન્ટ જો પ્રેક્ટિસ વે પર નહીં કરશો તમને સક્સેસ નહીં મળશે। એનીવે, હું સીધા જે મુદ્દા પર આવીશ, અને મુદ્દા બહુ સરસ અને મજાના છે, એમાં તમને સફળતા 100% મળશે। નહીં કેમ મળે? સફળતા તો મળે જ, નહીં મળે એનો કોઈ ઉદ્દેશ્ય જ નથી। મિત્રો, મહેનત બે પ્રકારની હોય, એક હાર્ડવર્ક અને એક સ્માર્ટ વર્ક। તમે આપણે ઘણા લોકોને મોડે એવું સાંભળીએ કે મજૂર વર્ગ તો બહુ મહેનત કરે, એને કેમ પૈસા નથી મળતા? ટ્રેનમાં અપડાઉન કરનાર વ્યક્તિ સવારે 8 થી 8 અપડાઉન કરે, એને કેમ સફળતા નથી મળતી? મિત્રો, કોઈની વાતે નહીં ચાલો, બે પ્રકારના ઉદ્દેશ છે, એક છે હાર્ડવર્ક, બીજું છે સ્માર્ટ વર્ક। તમે હાર્ડવર્ક તો કરવાનું જ છે, અથાક પ્રયત્ન તો કરવાના જ છે, એના સાથે સ્માર્ટ વર્ક ને કન્વર્ટ કરો, પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ બનાવો। મારો આજનો મુદ્દો છે પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ, સ્પીડ ઓફ ઇમ્પ્લિમેન્ટ। તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમે કઈ રીતે સ્પીડ લાવી શકો, ઝડપ, તમે કોઈ પણ ક્ષેત્રમાં છો આજે, ચાહે એજ્યુકેશનમાં, ચાહે આઈટીમાં, ચાહે રિયલ એસ્ટેટમાં, ચાહે ફાર્માસ્યુટિકલ, ચાહે ફાઉન્ડેશનમાં, ચાહે એક્સ વાય ઝેડ, ચાહે કોઈ એમ્પ્લોય છો, ચાહે તમે કોઈ કંપનીમાં જોબ કરતા છો, તમે ચાહે પોતાનો ઓન બિઝનેસ કરો, ચાહે સીઝનલ બિઝનેસ કરો છો, તમે ખેડૂત છો, તમે કોઈ એક સર્વેયર છો, તમે આર્કિટેક્ટ છે, ઇન્ટિરિયર પેનલ છે, એક્સ વાય ઝેડ કોઈ પણ ફિલ્ડમાં છો તમે, ચાહે તમે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છો, ચાહે તમે ઝીંગા ઉદ્યોગ સાથે સંકળાયેલા છો, ચાહે તમે સીઝનલ ધંધાની સેલિંગ પ્રેક્ટિસ સાથે સંકળાયેલા છો, ચાહે તમે એમએલએમ સાથે સંકળાયેલા છો, કોઈ પણ ક્ષેત્ર સાથે, હાર્ડવેરના વેપારીઓ છો, જ્વેલરીના વેપારીઓ છો, ડાયમંડના વેપારીઓ છો, દરેક ક્ષેત્રને આજે કોવિડનું પેન્ડેમિક તમને આજે નડતું છે, દરેક ક્ષેત્ર આજે ડાઉન છે,
વિચારથી ડાઉન છે, ડાઉન છે જ નહીં. ઘણા સમયથી ઓનલાઈનનો એક અભિગમ સ્ટાર્ટ થયો હતો કે ભાઈ ટીચરોનો હાફ પગાર થઈ ગયો છે, ટીચરોને પગાર કટ ડાઉન થઈ ગયો છે. માન્ય રાખું છું, માન્ય રાખું છું ખોટું થાય છે, માન્ય રાખું છું તકલીફ પડે છે, માન્ય રાખું છું દરેક પ્રોબ્લેમ થાય છે, પરંતુ કોઈક ને કોઈક જગ્યાનું સોલ્યુશન તો લાવવા પડશે ને. ક્યાં સુધી વી હેવ ટુ, ક્યાં સુધી આપણે એને આપણે એક એને ઉદ્દેશથી આપણે આગળ ચાલ્યા કરશું, એને સમજી સમજીને સાંભળી સાંભળીને આપણે નારાજ થઈને આગળ ચાલ્યા કરશું ના. વી હેવ ટુ ફાઇન્ડ ધ વે. રોડ બ્લોક તમારી લાઈફમાં આવશે જ, અને રોડ બ્લોક વગરની લાઈફ નકામી. જે રોઝી પિક્ચર દેખાતું હોય, સીધો રસ્તો દેખાતું હોય, સમજવાનું કે આમાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ છે. જિંદગીમાં સીધો રસ્તો આવતો જ નથી, યાદ રાખજો. લાકડા હોય ને, લાકડા સારા માનો, સાગનું લાકડું, રેલ આવે ને નદીનું રેલ, ત્યારે આપણા સુધી તણાઈને નહીં આવે, વચ્ચેથી ઉંચકાઈ જ જાય. સમજવાનું કે એકદમ રોઝી પિક્ચર આવતું હોય, એકદમ ક્લિયર કટ આપણે દેખાતું કે સાગનું લાકડું આવતું છે અને આપણે નદીમાં પડીને કળવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજો એ સાગનું લાકડું હશે એ ઉઠું હશે. દેટ મીન્સ કેવાનો ઉદ્દેશ શું છે, કોઈ પણ વસ્તુ તમને ઇઝીલી મળી નથી જવાની, કોઈ પણ સંજોગોમાં નથી મળવાની, તમારે બહુ જ અથાક પ્રયત્ન કરવા પડશે. અને અથાક પ્રયત્ન સાથે તમારું ડેફિનેટલી લક, લક તમારો બહુ મોટો ભાગ ભજવે છે. ભગવાનની પ્રેરણા, ભગવાનની પ્રાર્થના તમારો બહુ મોટો ભાગ ભજવે છે, પણ એના સાથે તમારી મહેનત, તમે મહેનત નહીં કરશો તો લક તમને આવશે જ નહીં. પણ તમે જો 10% મહેનત કરશો તો હું તમને 100% શ્યોર કરું તમારું લક 100 ગણું તમને રિવર્સ બેક, બાઉન્સ બેક આવશે. તો આજનો પોઈન્ટ છે, પ્રોસેસ ને પ્રેક્ટિસ માં કઈ રીતે તમે કન્વર્ટ કરી શકો, પ્રોસેસ ને તમે કઈ રીતે સ્પીડ ઓફ ઇમ્પ્લિમેન્ટ લાવી શકો, એ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે. એ ગોલ્ડન સ્ટેટમેન્ટ બહુ સ્પષ્ટ અને સરળ છે. ઇન્સાન સિર્ફ દો ચીજો સે બનતા હૈ, એક તો મહેનત ઓર દૂસરી કિસ્મત. મહેનત સબસે હોતી નહીં ઓર કિસ્મત સબકી હોતી નહીં. આ ગોલ્ડન સ્ટેટમેન્ટ મગજમાં ઘાલી દેજો. આ કેવાય એક ઉદ્દેશ્ય છે કે મહેનત બધાથી થતી નથી, અને જેનાથી મહેનત થાય છે તેને કિસ્મત સામેથી હાથ આપે છે. અને દરેકે દરેક ક્ષેત્રમાં પ્રોસેસને પ્રેક્ટિસમાં કન્વર્ટ કરવા માટેના આજનું લાઈવ વેબિનાર છે. તો હવે હું આજનું લાઈવ વેબિનાર સ્ટાર્ટ કરું છું. પ્રથમ તો તમે સમજો કે દરેક વ્યક્તિ છે ને એક નેગેટિવ ગ્રંથિથી પસાર થતું છે. આ તો આપણે નથી કરવું, આને તો નથી સાંભળવું, આને તો નથી જોવું, આમ તો નથી કરવું, એવું નહીં. તમે દરેકને જોવો, તમે દરેકને ફોલો કરો, દરેકને સાંભળો, દરેકને સમજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે યોજના લાવે છે તેને સમજો, બીજેપી ગવર્મેન્ટ જે યોજના લાવે તેને સમજો, કોંગ્રેસ ગવર્મેન્ટ જે યોજના લાવે છે તેને સમજો, ભૂતકાળની યોજનાઓ જોવો, એજ્યુકેશન માટે નવી યોજના જોવો, સમજો. તમને કોઈ વ્યક્તિ કંઈ પણ કહી જશે કે તમારે સમજવું જરૂરી છે અને સમજવું જોઈએ. રેડિયો પર બહુ બધી એડવર્ટાઇઝિંગ આવે છે, તમે સમજો. આપણો વર્ક, ચાહે હું 1000 લાઈવ વેબિનાર કરીશ, ચાહે નરેન્દ્ર મોદી સાહેબ તમને 1 લાખ કોન્ફરન્સ થી તમને માર્ગદર્શન આપશે, પરંતુ એક એવો સમાજનો વર્ગ છે જે માત્ર ને માત્ર નેગેટિવ ગ્રંથિ, માનસિકતા નેગેટિવ થી પીડાતું છે અને તે બીજાને પણ નેગેટિવ કરે છે. તો તમે સચેત રહો, સાવચેત રહો, આવા વ્યક્તિઓથી તમે દૂર રહેવો, આવા વ્યક્તિઓથી તમે સાથે નહીં રહેવો. આ વ્યક્તિઓ તમને કોઈ પણ કાળે તમારી પ્રગતિ થવા દેશે નહીં. મારા કોમેન્ટમાં બહુ બધા વેબિનાર અને પોસ્ટ પછી નીચે કોમેન્ટ આવે અને પોઝિટિવ કોમેન્ટ કરતા નેગેટિવ કોમેન્ટો બહુ આવે. ઇટ્સ ઓકે, એ નેગેટિવ કોમેન્ટને પણ હું પોઝિટિવ આન્સર આપું છું, પરંતુ એ કરનાર વ્યક્તિએ સમજવું જોઈએ કે જ્યારે એક સમાજનો વર્ગ, જ્યારે એક સમાજની સંસ્થા સમાજ માટે કાર્યક્ષેત્ર જે સમય બગાડીને લાઈવ વેબિનાર કરે છે, ત્યારે તમે નથી સમજતા બીજાને સમજવા દેવો. આ અભિગમ રાખો, આ અભિગમ રાખો, તો જ તમારી પ્રેરણાને તમે યોગ્ય દિશામાં લઈ જઈ શકશો. તો ફરીથી નમસ્કાર, હું ફાઉન્ડર અને ચેરમેન પ્રભાકુંજ ગ્રુપ ચિરલ પટેલ. તમને આજનો લાઈવ વેબિનાર કઈ રીતે પ્રોસેસ ને પ્રેક્ટિસ માં ઓરિએન્ટેડ કરી શકાય તેના માટે પ્રભાકુંજ સ્વરોજગાર યોજના, કે ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તરીકે અમે લોન્ચ કરીએ છીએ. અમે કહીએ છીએ કે ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે નહીં, પણ બનાવીને રહેશું. એ અમારો અભિગમ છે, પોઝિટિવ અભિગમ છે. તમે પણ લાવો, તમારા જીવનકાળમાં કરો. તમે XYZ જે પણ હોય તમે તમારા પરિસરના સામે જોવો અને કહો કે આજે હું આ કરીને બતાવીશ. ગોલ્ડન સ્ટેટમેન્ટ, તમારો ગોલ ઓરિએન્ટેડ કરો, તમારી તમારી વેલ્યુ, તમારી પોતાની જાતની વેલ્યુ ક્રિએટ કરો, તમે ઇન્ડિપેન્ડન્ટ થાઓ. આઝાદીના આજે 74 વર્ષ પછી પણ
તમે જો આજે ઇન્ડિપેન્ડન્ટ ની વાત કરો, એ જ કરુણતા છે. ઇન્ડિપેન્ડન્ટ ક્યારે થઈ શકે? વિચાર થી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે નહીં કે આઝાદી મળવાથી. ફિઝિકલી ઇન્ડિપેન્ડન્ટ કરવું નથી, માનસિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થવાનું છે. અને માનસિક રીતે જે માણસ ઇન્ડિપેન્ડન્ટ થશે તેની પ્રગતિ 100% થશે. અને કેમ નહીં થશે? સમાજ અને વર્ગ અને સંસ્થા અને ભગવાન પણ આપણા સાથે છે. જ્યારે તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમે સાચવીને એક દિશાને ગોલ્ડન સ્ટેટમેન્ટમાં લખી દો, તમારા દિવાલના ઉપર, તમારા મોબાઈલના સ્ક્રીનના ઉપર, તમારા કોમ્પ્યુટરના ઉપર, તમારી બુકના ઉપર, તમારી વોલેટમાં, તમારા ઘરમાં, કસે પણ, ઓલ ટાઈમ તમારી આંખની સામે વિઝ્યુલાઇઝ થવું જોઈએ. આજ વ્યક્તિ મારે આજ કરવું છે, મારે આજ કરવું છે, મારે આજ કરવું છે. થઈ જ જશે. 100% થશે. હું તો 99% નો રેશિયો પણ નથી કહેતો, 100% થશે એટલું તમને કહું છું. તો ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્રભાગુંજ સ્વરોજગાર યોજના છે. અમારા તરફથી પ્રભાગુંજ ફેમિલી, પ્રભાગુંજ ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી લોન્ચિંગ કરવામાં આવેલ છે. તેમાં અલગ અલગ ક્ષેત્ર અત્યાર સુધી હતા, હવે એક ક્ષેત્ર નવું એડ ઓન થયું છે. એ ક્ષેત્ર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. મિત્રો, પ્રભાગુંજ સ્વરોજગાર યોજનામાં 3 પ્રકારની યોજના હતી. પ્રભાગુંજ રિયલ એસ્ટેટ, પ્રભાગુંજ ફાર્માસ્યુટિકલ, પ્રભાગુંજ ફાઉન્ડેશન. અને ખૂબ જ આનંદથી અને ખૂબ જ શક્તિથી હું તમને કહું છું કે આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું 15મી ઓગસ્ટ જે છે લોન્ચ કર્યું છે પ્રભાગુંજ ગ્રુપ ઓફ કંપની તરફથી. નજીકના ભવિષ્યમાં પ્રભાગુંજ સ્વરોજગાર યોજના સાથે જોડાનાર વ્યક્તિને સમાજના દરેકે દરેક વર્ગમાં જે વ્યક્તિ નાનું મોટું જે પણ કામ કરે છે એને આવરી લેવામાં આવશે. અને મિત્રો, હું તમને કહું છું, જે દાડે એક કોમ્યુનિટી બનશે, એક ટ્રીને જે દાડે ડાળખી અને પાંદડા મળશે, તે દાડે ટ્રીનો ગ્રોથ થશે. અને પ્રભાગુંજ આજે આ ટ્રી છે એના મૂળિયા જળમાં છે, તમારા સાથે સક્ષમ રીતે ઉભા રહેશે. અને તમારે તમારું વ્યક્તિત્વ પાંદડા અને ટ્રીમાં લગાવવું હોય તો પ્રભાગુંજની ટ્રી સાથે જોડાઈ જાઓ. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રભાગુંજ ગ્રુપ સાથે જોડાઈ ગયું છે. હવેના નજીકના ભવિષ્ય માટે હોસ્પિટાલિટી, મેડિકલ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રી, હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી, આટલા ઘણા બધા અલગ અલગ ક્ષેત્ર પાઇપલાઇનમાં છે. પ્રભાકુંજ નવું નવું લાવી રહ્યું છે. તમે પ્રભાકુંજના ઉપર એક આંધળો ટ્રસ્ટ મૂકી દો, આંખ બંધ કરીને ટ્રસ્ટ કરજો, તમારી પ્રગતિમાં 4 ચાંદ લગાવી દેશો, તમારી પ્રગતિમાં 4 ચાંદ લગાવી દેશો જયારે તમે પ્રભાકુંજ સાથે ઉભા રહેલા હશે. આજે 4 યોજના જયારે લોન્ચ કરી છે, રિયલ એસ્ટેટ, ફાર્માસ્યુટિકલ, ફાઉન્ડેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આજે જ્યારે સમાજમાં ખૂબ જ નેગેટિવ ચર્ચા જ્યારે થઈ રહી હોય, દેશ માટે, દેશની ઉન્નતિ માટે જ્યારે વાતો કરતી હોય અને નેગેટિવ ચર્ચા થતી હોય, તો પ્રથમ તો તમારે નેગેટિવ ચર્ચાને બંધ કરવાનું છે. ચાલો, તો આજનું આપણે લાઈવ વેબિનાર સ્ટાર્ટ કરીએ છીએ. નવા મુદ્દા સાથે, નવી ઉર્જા સાથે, નવી સોચ સાથે, નવા અભિગમ સાથે. અને એ છે આજે પ્રભાગુંજ સ્વરોજગારની પહેલી યોજના, પ્રભાગુંજ રિયલ એસ્ટેટ. પ્રભાગુંજ રિયલ એસ્ટેટમાં જે વ્યક્તિ રિટાયર છે, જે વ્યક્તિ સ્ટુડન્ટ છે, જે એમ્પ્લોય છે, જે ગૃહિણી છે, જે કશું કામ નથી કરતું, જેને નોલેજ નથી, જેને પ્રેક્ટિસ નથી, જેને અનુભવ નથી, જેને ખબર જ નથી કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી શું છે, તેને પણ પ્રભાકુંજ એક સક્ષમ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કોચ બનાવશે, ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કન્સલ બનાવશે, પોતાનો જાતનો ઓન બોસ બનાવશે. તો મિત્રો, રાહ કોની જોઉં છો? આજે જ નીચે આપેલ લિંક પર રજીસ્ટર કરો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડો. હવે રિયલ એસ્ટેટ ક્ષેત્ર શું છે? રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આગળ પણ તમને કીધું તે રીતે 9 થી 10 પ્રકારના મુદ્દાઓ છે. માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રને માત્ર એજન્સી કે બ્રોકરેજ નથી, પ્રભાકુંજ સાથે તમે જોડાશો તો પ્રભાકુંજ સાથે તમને એક ચેનલ પાર્ટનરનું બિરુદ આપવામાં આવશે, મે કે એજન્ટનું બિરુદ આપવામાં આવશે. ફરીથી રિપીટ કરું, ચેનલ પાર્ટનર. વી કેન ગીવ યુ પ્રોવાઇડ અ ફ્રેન્ચાઇઝી. પ્રભાકુંજ તમને રિયલ એસ્ટેટ ફ્રેન્ચાઇઝી આપશે અને તેમાં તમે કઈ રીતે દર મહિને 1 લાખથી લઈને 5 લાખ સુધી કમાઈ શકો એનું સંપૂર્ણ માર્ગદર્શન આપશે. ડીપમાં ગ્રાહકની જે ના છે, જે ગ્રાહકની મરજી નથી, તેને પણ કઈ રીતે પોઝિટિવ કરી શકે એ જ અમારો ઉદ્દેશ છે. અને એ તમને જ સમજાવશું અને તમારો બહુ ઉદ્દેશ છે. તમારા કાકા, મામા, ભાઈ, બહેન, માસી, માસા, પપ્પા, મમ્મી, સમાજ, ફેમિલી, ફ્રેન્ડ, ભાઈ, પુત્ર, દીકરા, દીકરીઓ, દાદા, દાદી, એક્સ, વાય, ઝેડ, કોઈ પણ દરેક વ્યક્તિને તમે કઈ રીતે પોતાની જાતને આ વિરુદ્ધમાં મૂકીને સક્ષમ બનાવી શકો અને પોતાના ફેમિલીને સક્ષમ કરી શકો એ જ અમારો અભિગમ છે. તો પ્રભાકુંજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માત્ર એજન્સી જોડે નથી સંકળાયેલું, પરંતુ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, હોમ ડેકોર, કન્સ્ટ્રક્શન સર્વિસ, આર્કિટેક્ટ સર્વિસ, પીએમસી કન્સલ્ટન્સી સર્વિસ, આટલા દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે.
અને મેઇન એનો ફોકસ છે ટ્રેડ પ્રોપર્ટી. ટ્રેડ પ્રોપર્ટી શું છે? એક વ્યક્તિ ઘર લેવા માંગે છે, એ વ્યક્તિને રેફરન્સ જોઈએ છે, તમે રેફરન્સ પૂરું પાડો. કોનું? પ્રભાકુંજનું. ખુશીઓ કી ગુંજ, પ્રભાકુંજ અભિગમ તમે લઈ આવો. સાઉથ ગુજરાતમાં દરેકે દરેકે ક્ષેત્રે, દરેકે દરેક સિટી, દરેકે દરેક ટાઉન, દરેકે દરેક ગામ, દરેકે દરેક શહેરે, સિટીએ, ખૂણે કાચરે પ્રભાકુંજ દરેક વ્યક્તિને પોતાના ઘરના માલિક બનાવશે. અને એ અમારો સ્વપ્ન છે, અને સ્વપ્ન અમે પૂરું કરીને રહેશું. અને એના માટે અમને તમારો સાથ સહકારની જરૂરત છે, પરંતુ ફ્રીમાં નહીં. તમે અમારા સાથે જોડાવો, તમે બે પૈસા કમાવો, પ્રભાકુંજ સ્ટેટ પ્રોપર્ટી સાથે જોડાઈને જોઈન્ટ વેન્ચર કરાવો પ્રભાકુંજ સાથે. તમારા ગામ, તમારા શહેર, તમારી સિટી, તમારી પોતાની જગ્યા જે તમે ડેવલપ નથી કરી શકતા, પ્રભાકુંજ સાથે આવો, જોઈન્ટ વેન્ચર કરો, ડેવલપ કરો. અને સમાજના એક વર્ગ કે જે વર્ગને પાસે ઘર નથી, એ વર્ગને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની જે સબસિડીની લાભો છે 2,67,000, એ અપાવીને સમાજના દરેક વર્ગને ઘરની જીવન જરૂર, દરેકે દરેક વસ્તુ જેમ કે ફ્રીજ, ટીવી, આરો, ગીઝર, લાઇટ, પંખા, પીઓપી, કલર, બેડ, કવર, ડ્રેસિંગ ટેબલ, સાઇડ ટેબલ, ટીપોય, ટીવી, સોફા સેટ, કિચન કેબિનેટ, આટલી દરેકે દરેક વસ્તુ પ્રભાકુંજ 100% ફ્રીમાં આપશે. કોઈ કન્ડિશન એપ્લાય નથી. સાથે દસ્તાવેજ નો ખર્ચ, લોન કરવાનો ખર્ચ, ઇલેક્ટ્રિક મીટર નો ખર્ચ, ગેસ લાઇન નો ખર્ચ, જીએસટી નો ખર્ચ, જે પણ લીગલ એક્સપેન્સ લાગે તે પણ પ્રભાકુંજ ભોગવશે. આ સુંદર અભિગમ સાથે પ્રભાકુંજ છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત છે. અને હવે માત્ર નવસારી નહીં, પરંતુ સમાજના દરેકે દરેક સિટી, શહેરો, વર્ગમાં સાઉથ ગુજરાતમાં પોતાની આગવી ઓળખ લઈને જઈ રહ્યું છે. તમારા સાથ સહકારથી તમે મને સાથ સહકાર આપો, તમે પણ પૈસા કમાવો, લોકોને પણ ઘરના માલિક બનાવો અને સક્ષમ અને સ્વતંત્ર બનો. મિત્રો, જે વ્યક્તિ પાસે પોતાનું સ્વતંત્ર ઘર હશે, એ વ્યક્તિની પ્રગતિમાં 4 ચાંદ લાગી જશે અને તેમાં તમારો પણ બહુ મોટો હાથ રહેશે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી બહુ મોબાઈલ ઇન્ડસ્ટ્રી છે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા બધા ક્ષેત્રો સંકળાયેલા છે અને મોર ધેન 4 કરોડ લેબર વર્ક ગુજરાત રાજ્યથી લઈને આજુબાજુના રાજ્યોમાં માત્ર ને માત્ર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. મિત્રો, તમે સમજો, 4 કરોડ લેબર ગુણ્યા 4 એટલે 16 કરોડ વ્યક્તિઓને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી રોજી રોટી આપે છે. સમજવાનો પ્રયત્ન કરો. એઝ અ બિલ્ડર અને ડેવલપર તરીકે અમે માત્ર તમને ઘર નથી આપતા, અમે સ્વપ્ન આપીએ છીએ, સ્વપ્ન. અને એ સ્વપ્ન પૂરી કરવાની અમે પૂરેપૂરી શક્તિ આપીએ છીએ. અને એના માટે જ પ્રભાકુંજ સ્વરોજગાર યોજના ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. જે વ્યક્તિઓ પોતે ઇન્ડિપેન્ડન્ટ થવા માંગતા હોય તે અમારા સાથે જોડાવો. સાથે તમને જણાવતા આનંદ થાય છે કે પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ કંપની, તમે સાંભળ્યું હશે કે ભારત દેશની જેટલી પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે, એ ફાર્માસ્યુટિકલ કંપનીની જે કોસ્ટ ઓફ પ્રાઇસ છે ખૂબ જ હાઈ લેવલ પર છે, ખૂબ જ મોંઘી છે. પ્રભાકુંજ એક અભિગમ કર્યો, મુંડાવું તો તીરથે મુંડાવું. દેટ મીન્સ તમારે વાળનું મુંડન કરાવવું હોય તો તિરુપતિમાં જઈને જ મુંડન કરાવો, એમને એમ નહીં કરાવો. એટલે પ્રભાકુંજ એવું લાવ્યું કે આજે સમાજના દરેક વર્ગને પ્રભાકુંજને નફો થાય કે નુકસાની થાય, દવા તો ફ્રીમાં જ આપશું. જે માનસિકતા છે દવાની, મેડિકલ ક્ષેત્રની, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની, ચેન્જ કરી દેશું. ઘણા અમારા દુશ્મનો બી ઉભા થશે, અમે સક્ષમ રીતે ઉભા રહેલા છે, દવા તો ફ્રીમાં જ આપશું, એફોર્ડેબલ રેટ પર જ આપશું. અને આપીએ છીએ, કરીને બતાવ્યું છે. એવું નથી કે હવામાં વાત કરતા છે પ્રભાકુંજ. જે દાડે પેન્ડેમિકનો ટાઈમ હતો, COVID-19 ટાઈમ હતો, પ્રભાકુંજ તરફથી, પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ તરફથી 6 લાખની દવાઓ નવસારી આરોગ્ય કેન્દ્રને ડોનેશન કરવામાં આવી હતી, સમાજના નીચલા વર્ગોને દવા ફ્રીમાં મળી રહે એ હેતુ સર. મિત્રો સમજો, અમે એડવર્ટાઇઝિંગ નથી કરતા, અમે તમને જણાવતા છે, અમને જણાવવાનું બહુ જ આનંદ થાય છે, અમે સમજાવતા છે કે જ્યારે એક નાનું ક્ષેત્ર પ્રભાકુંજ જો 6 લાખની દવા ડોનેશન કરી શકતો હોય તો મોટા મોટા બહુ ક્ષેત્ર છે. સમાજનો એક પણ વર્ગ, સમાજનો એક પણ વ્યક્તિ કોઈ દિવસ પણ દવાના કારણે મરશે નહીં. આ અભિગમ લાવવાની જરૂરત છે. અને એના માટે જ
ફાર્માસ્યુટિકલમાં તમે અમારા સાથે જોડો. અમે તમને એવું નથી કહેતા કે તમે ફ્રીમાં કામ કરો, અમે તો તમને પૈસા આપીને જ કામ કરાવશું, તમને તમારી જાતના ઇન્ડિપેન્ડન્ટ બોસ બનાવશું. પ્રભાકુંજ સાથે ફાર્માસ્યુટિકલમાં જે પણ એમાર ભાઈઓ છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ભાઈઓ છે, એમણે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, જેના પાસે મૂડીનો અભાવ છે, જેના પાસે માર્કેટિંગનો અભાવ છે, જેના પાસે કોન્ટેક્ટનો અભાવ છે, જેના પાસે કોઈ કનેક્ટનો અભાવ છે, જેના પાસે ટેકનોલોજીનો અભાવ છે, પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ તમને આ દરેકે દરેક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે, એક ફ્રેન્ચાઇઝી મોડેલ પ્રોવાઈડ કરશે. અને તેમાં જે વ્યક્તિને ફાર્માસ્યુટિકલનો માત્ર અનુભવ છે તે આવો પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ સાથે જોડાવો, અને પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ તમને તમારા ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કોચ બનાવશે, ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ માલિક બનાવશે. અને મિત્રો હું તમને કહું છું, જે વ્યક્તિઓ માત્ર એક અપેક્ષા એવી રાખે કે મારે નોકરી જ કરવી છે, નોકરી જ કરવી છે, નોકરી જ કરવી છે, એ નોકરી જ કરતા રહેશે. તમારે પોઝિટિવ થવા પડશે, તમારે પણ બિઝનેસ કરવો છે, તમારે પણ એન્ટરપ્રિન્યોર બનવાનું છે, તમારે પણ સમાજના એક વર્ગમાં પોતાનું નામ લખાવવાનું છે. પ્રભાકુંજ સ્વરોજગારના સાથે જોડાયેલા પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલમાં જે વ્યક્તિને અનુભવ છે દવાનો, જે વ્યક્તિ ફ્રેશર છે, જે ગ્રેજ્યુએટ છે, જેને નોકરી નથી, આવો મિત્રો આવો. હજુ પણ તમને કહું છું, હું ચિરલ પટેલ તમને એક એશ્યોરન્સ આપું છું કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને આપણે સમાજના વર્ગ સુધી ચેન્જ કરી દેશું. તમે ચિંતા નહીં કરતા, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે પ્રભાકુંજ હર હંમેશ પોતાનું બધું દાવ પર લગાડે છે, પણ સમાજને એક પણ વ્યક્તિને કે એક પણ વર્ગને દવા વગર મરવા તો નહીં જ દેશે, એના ઘરે દવા તો પહોંચાડીને જ રહેશે. આ અમે કસમ ખાધેલી છે, અને એમાં પણ તમારો સાથ સહકાર જોઈતો છે, અને સાથ સહકાર ફ્રીમાં નથી જોઈતો. વી આર નોટ લુકિંગ ફોર ધ વોલેન્ટિયર વર્ક, વી આર લુકિંગ ફોર જોબિંગ વર્ક. અમે તમને તમારા પૈસા આપીને કામ કરાવશું, અમે તમને પાર્ટનરશિપ આપીને કામ કરાવશું, 100% ક્રિસ્ટલ ક્લિયર પાર્ટનરશિપ આપશું, ઓન પેપર તમને અમે ફ્રેન્ચાઇઝી મોડેલ આપશું. જાઓ તમે પ્રભાકુંજની દવાઓ ગામે ગામ, શહેરે શહેરે, ગલી ગલીએ, ઘરે ઘરે, નાના મોટા દરેકે દરેક ડોક્ટર ને આરોગ્ય કેન્દ્ર ને દવાની દુકાને કેમિસ્ટ ને સ્ટોકિસ્ટ ને આપો, તમે તમારા પૈસા કમાવો. પ્રભાકુંજ તમારા સાથે હર હંમેશ શક્તિથી ઉભું રહેશે. અને શક્તિથી એટલે કઈ રીતે મિત્રો? શક્તિથી એટલે એમ નહીં કે માત્ર બિઝનેસ ટર્મમાં, સમાજના દરેક ઉન્નતિ માટે તમારા સાથે, તમારા ફેમિલી સાથે, તમારા વર્ગ સાથે ચુંબકની જેમ ઉભું રહેશે. અને આ અમારું એક અભિગમ છે કોમ્યુનિટી બિલ્ડ કરવાનું. તમારે જો પ્રભાકુંજ સાથે કોમ્યુનિટી બિલ્ડ કરવી હોય તો હું તમને એટલું વચન આપું છું કે તમે ગુજરાત રાજ્યમાં એક પણ વ્યક્તિ દવાના કારણે નહીં મળે, ચાહે નીચલામાં નીચલો વર્ગ હોય, મેં તો કોઈને નીચલો વર્ગ માનતો જ નથી સામાજિક રીતે, પરંતુ જે માણસ આર્થિક રીતે નબળો છે, નીચલો માણસ છે, જેને આર્થિક સંકળામણ છે, તે વ્યક્તિ માટે પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ એફોર્ડેબલ રેટ પર, એફોર્ડેબલ એટલે શું કહેવાય, નો પ્રોફિટ નો લોસ ના રેટ ના ઉપર, નંબર વન. નંબર ટુ, 100% ચેરિટેબલ વર્ક પર. ચેરિટી કોણ કરે છે? પ્રભાકુંજ ફાઉન્ડેશન બાય જીરલ પટેલ, અમારું પોતાનું એક ફાઉન્ડેશન છે. આ ફાઉન્ડેશનના વર્ક પર અમે તમને દવા સંપૂર્ણ ફ્રીમાં આપશું. પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલમાં અમારા જે સીઓ છે મીનાક્ષીબેન સોની, દીપેશભાઈ ખારવા, અમારા ટેકનિકલ ટીમના મેનેજર પાયલબેન ભંડેરી, અમારા કન્સલ્ટન્ટ એન્ડ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ શ્રી રોહિતભાઈ ગામી, અને અમારા ડિરેક્ટર શ્રી બંટીભાઈ હરીશભાઈ શેઠના આ તમને સંપૂર્ણ સચોટ માર્ગદર્શન આપશે, કઈ રીતે તમે સ્વરોજગાર યોજનામાં પોતાની આગવી ઓળખ બનાવી શકો. હવે મિત્રો વાત કરીએ છીએ આપણે ફાઉન્ડેશન, બહુ અગત્યનો મુદ્દો છે. પ્રભાકુંજ ફાઉન્ડેશન, ફાઉન્ડેશન શું છે? ફાઉન્ડેશન તમારા મારા વર્ગને સમાજની ઉન્નતિ માટે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એક પ્લેટફોર્મ પર લાવેલા છે ટેકનોલોજીના મદદથી. ધેટ ઇઝ કોલ્ડ પ્રભાકુંજ ફાઉન્ડેશન. પ્રભાકુંજ ફાઉન્ડેશન, પ્રભાકુંજ ફાઉન્ડેશન અને પ્રભાકુંજ ફાઉન્ડેશન, તો તમે સમજો, પ્રભાકુંજ ફાઉન્ડેશન બાય જીરલ પટેલના ઉદ્દેશથી જે વ્યક્તિ, જે સમાજનો જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ, એનું સોલ્યુશન એક ટેકનોલોજીના મદદથી એક પ્લેટફોર્મ પર લાવી શકીએ. વોટ્સઅપ નું માધ્યમ છે, વેબસાઇટ નું માધ્યમ છે, ફેસબુક નું માધ્યમ છે અને કોલ નું માધ્યમ છે. તમે જે વ્યક્તિઓ પાસે અનાજ નથી, જે વ્યક્તિને જમવાની ખાવાની તકલીફ પડે છે, જે વ્યક્તિઓ પાસે એજ્યુકેશનના પૈસા નથી, જે વ્યક્તિ એજ્યુકેશન લેવું છે, જે વ્યક્તિઓ પાસે કપડાં નથી, જે વ્યક્તિઓ સારા કપડાં, જે વ્યક્તિઓ પાસે ઘર નથી, જેને સારું ઘર જોઈએ છે,
જે વ્યક્તિઓ આર્થિક સંકળામણમાં છે, દરેકે દરેક વ્યક્તિને પ્રભાકુંજ ફાઉન્ડેશન ભાઈ ધીરલ પટેલ તરફથી એક ટેકનોલોજીના માધ્યમથી સક્ષમ કઈ રીતે થઈ શકે તેનું સંપૂર્ણ સચોટ માર્ગદર્શન અને બંટીભાઈ હરીશભાઈ શેઠના અને અમારા સીઓ મીનાક્ષીબેન સોની, દીપેશભાઈ ખારવા, પાલબેન ભંડેરી અને અમારી પ્રભાકુંજની ટીમ હર હંમેશ તમારા ઘરે આવીને તમારી સમીક્ષા કરશે. તમે ચિંતા નહીં કરતા. અને એના માટે જ તમને કહું છું કે સમાજનો 95% વર્ગ એક ક્ષેત્રમાં છે, 5% વર્ગ એક ક્ષેત્રમાં છે. 95% વર્ગ જે એક ક્ષેત્રમાં છે તે હેન્ડ ટુ માઉથ સિચ્યુએશન છે, પરંતુ 5% વર્ગ જે એક ક્ષેત્રમાં છે તે સક્ષમ છે. તો મિત્રો તમને હાથ જોડીને નમ્ર વિનંતી, જે 5% ક્ષેત્રમાં છે ત્યાં 95%ને મદદ કરો. પ્રભાકુંજ ફાઉન્ડેશન સાથે જોડાઈને ડોનેશન કરો. પૈસાનું નહીં, તમારી આવડતનું, તમારી બુદ્ધિનું, તમારી શક્તિનું, તમારા તમારી તમારી આત્મબળનું, તમારા વિચારો, તમારું વાણીનું, તમારી વર્તનનું, તમારી કોઈ પણ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કરો પ્રભાકુંજ સાથે. અને આ ઇન્વેસ્ટમેન્ટ વ્યાજના ધોરણે 95% જે વર્ગ છે જેને તકલીફ છે એને ચૂકવવામાં આવશે. તો અમારા સાથે ઘણા બધા એનઆરઆઈઓ પણ અમને મદદ કરે છે પ્રભાકુંજ ફાઉન્ડેશનમાં, એને સર્વેને ખૂબ વંદન કરું છું. નવસારીના ઘણા લોકલાડીલા વ્યક્તિઓ, સમાજના મોટા મોટો વર્ગ પણ અમને મદદ કરે છે. અને અમારી સંપૂર્ણ નિષ્ઠા, ક્રિસ્ટલ ક્લિયર કાર્ય પદ્ધતિ સમાજના દરેક વર્ગને કંઈક ને કંઈક મળી રહી, કંઈક ને કંઈક વસ્તુ મળી રહી, અને એનો ખરાબ સમય કાઢી કાઢે એના માટેના અમારા પ્રયત્ન અમે કરીએ છીએ પ્રભાકુંજ ફાઉન્ડેશન ભાઈ ધીરલ પટેલ. અને હર હંમેશની જેમ આ વખતે પણ જ્યારે સમાજને જરૂરત હતી, દેશને જરૂરત હતી, ત્યારે પ્રભાકુંજ સાથે ઉભી રહીને ચાહે અનાજનું, ચાહે કપડાનું, ચાહે બૂટનું, ચાહે દવાનું વિતરણ કરેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે, આઈ ચેકઅપ કેમ્પ રાખેલ છે, ફૂલ બોડી હેલ્થ ઇન્સ્યોરન્સ. આ દરેકે દરેક વસ્તુ, આ દરેક તમે મિત્રો સમજો, દરેકે દરેક વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે. અમે એક પણ પૈસા ચાર્જ નથી કરતા. હવે આપણે આજનો જે નવો ક્ષેત્ર મેં આજે ડેવલપ કર્યું છે 15મી ઓગસ્ટના દિવસે, એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. વનરૂફ સોલ્યુશન છે આઈટી રિલેટેડ. યંગ યુથ જે આઈટી ક્ષેત્રમાં સંકળાયેલું છે, હું ફરીથી કહું, જે તમને વડીલોને પણ અને વાલીઓને પણ હું તમને કહું છું, જે યુથ, જે સ્ટુડન્ટ આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, તો ટેકનોલોજીના મદદથી તમે તમે સુંદર રીતે એક પ્લેટફોર્મ ઊભું કરી શકો છો. અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આજે જ્યારે તમને ખબર છે કે આઈટી ક્ષેત્ર વગર કોઈ પણ ક્ષેત્ર ચાલી શકે એવું નથી, એના માટે પ્રભાકુંજ સ્વરોજગાર યોજના તરફથી પ્રભાકુંજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રભાકુંજ આઈટી ક્ષેત્ર ડેવલપ કર્યું છે, જેમાં બહુ બધા મુદ્દાઓ આવરી લીધેલા છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ, પ્રભાકુંજ રિયલ એસ્ટેટ પોર્ટલ, પ્રભાકુંજ ગુગલ શીટ, પ્રભાકુંજ જીશૂટ, પ્રભાકુંજ વેબ ડેવલપમેન્ટ, પ્રભાકુંજના થર્ડ પાર્ટી પ્રોજેક્ટ, જે સ્ટુડન્ટે, જે આઈટીના કન્સલ્ટન્ટે, જે આઈટીના આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિએ પોતાની આગવી ઓળખ મેળવવી હોય, પોતાની પોતાની પોતાનો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કરવું હોય, તો તમે અમારા સાથે જોડાઈ જાઓ. આ તક છે, જિંદગીમાં તક એક જ વાર આવતી છે. આ તકનો સદુપયોગ કરી લેજો. મિત્રો હું તમને ફરીથી કહું છું, આ તકનો સદુપયોગ કરી લેજો. તક આવતી તકને ફટાક દેને પકડી લે. પ્રભાકુંજ સાથે જોડાઈને સ્વપ્ન, તમે જે વ્યક્તિ જોડાઈને પ્રભાકુંજ સાથે, હું બહુ સ્પષ્ટ અને સીધી વાત કરું, તમારામાં ફાયર હશે ને, ફાયર, આગ હોવી જોઈએ તમારા દિલમાં, આગ આગ, એમ તમને આગ હોવી જોઈએ. આજે હું આ કરી દઉં, આજે હું કરી દઉં, તમારી આગ હશે ને તો જ અમારા પાસે આવજો, નહીં તો નહીં આવતા. તકલીફ હશે તો આવજો, પરંતુ કામ કરવા નહીં આવતા. ચાહે રિયલ એસ્ટેટ હોય, ચાહે ફાર્માસ્યુટિકલ, ચાહે ફાઉન્ડેશન હોય, ચાહે રિયલ, ચાહે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તમારામાં ફાયર હશે ને તો જ આવજો. બીકોઝ વી આર અ ફાયરેબલ પર્સન. અમારું ફાયર છે, અમારા દિલમાં આગ લાગેલી છે. અમારા દિલમાં આગ છે કે અમારે નવસારીને કે ગુજરાતને સિલિકોન વેલીમાં નામ લખાવવું છે, અને અમે લખાઈને રહેશું. તમારામાં જો અભિગમ હશે, તમારામાં જો આગ હશે, તમારામાં જો શક્તિ હશે, તો જ તમે આવજો. અને જો તમારે શક્તિ કેળવવી હશે, તમારે આગ આગને બુઝાવવાની નથી, આ આગને જલાવવાની છે, તો આઈટી ક્ષેત્ર સાથે તમે અમારા સાથે જોડાઈ જાઓ.
આઈટી ક્ષેત્રમાં બહુ જ બધા ટેકનોલોજીના રિલેટેડ બધા મુદ્દાઓ છે. ડેફિનેટલી હું તમને નહીં કહી શકું આ વેબિનારમાં, બીકોઝ હું ટેકનોલોજીનો પર્સન નથી. આઈ એમ જસ્ટ ઓનલી ધ મોટિવેશનલ, તમને ગાઈડલાઈન પુસ્તિકા પૂરી પાડી શકું. પરંતુ અમારા જે ટેકનિકલ ટીમના સ્ટાફ છે, પાયલબેન ભંડેરી, મીનાક્ષીબેન સોની અને બીજા બધા ઘણા બધા, એ દરેકે દરેક સ્ટાફો તમને સંપૂર્ણ સચોટ માર્ગદર્શન આપશે અને કઈ રીતે ટેકનોલોજીને વેગ અપાવી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કઈ રીતે પૈસા કમાઈ શકો. બહુ સીધી વસ્તુ, પોઈન્ટ પર આવો, દરેકે પૈસા કમાવું છે, દરેકે પ્રગતિ કરવી છે, દરેકે પોતાનું નામ એક ગોલ્ડન લીટીમાં લખાવવું છે. તેના માટે એક જ વસ્તુ, ફાયર હોવું જોઈએ, ફાયર ગોલ હોવું જોઈએ. ગોલ્ડન સ્ટેટમેન્ટ લખી દો, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. પાછું કહું, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. આ અભિગમ તમે લઈ આવજો. તમે જો કોઈના ઉપર ડિપેન્ડ અને કામ કરવાની વાત કરે, ખોટું. પ્રભાકુંજ લેબર, પ્રભાકુંજ કોઈ પણ દિવસ કોઈને પણ અમારા ઉપર ડિપેન્ડ થવા કહેતા જ નથી. બરાબર સમજો, અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે તમે અમારા જોડે જોડાવો, અમે તમને કન્સલ્ટ કરશું, માર્ગદર્શન આપશું. દોડવાનું તો ભાઈ તારે જ છે કે બેન તારે જ છે. મિત્રો હું તમને ફરીથી કહું છું, દોડવાનું તમારે જ છે, ચાહે પછી એ કોઈ પણ ક્ષેત્રમાં હોય. ગાઈડલાઈન લેતા જાઓ, કોન્ટેક્ટ લેતા જાઓ, આ અભિગમ રાખશો તો તમારે 100% પ્રગતિ થશે. હવે હું અમુક મુદ્દાઓ તમને કહેવા માંગુ છું. પ્રથમ તો તમારા જિંદગીના એક ચાર પિલર છે. નંબર વન, ન્યુ પ્રોસેસ. નંબર ટુ, ન્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નંબર થ્રી, ન્યુ સેક્ટર. એન્ડ નંબર ટુ, ન્યુ માઇન્ડસેટ. યાદ રાખજો, આ ચાર મુદ્દા બહુ જરૂરી નથી, સોરી, આ ચાર મુદ્દા બહુ જરૂરી ના છે. પ્રોસેસ, તમારી પ્રોસેસને પ્રેક્ટિસમાં તમે કન્વર્ટ કરશો ને તો તમારી પ્રગતિ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે આપણે ડેફિનેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. પ્રભાકુંજનો ઉપયોગ કરવો પડે, પ્રભાકુંજનો ઉપયોગ કરી લો, પ્રભાકુંજ સાથે જોડાઈને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો. સેક્ટર, પ્રભાકુંજ રિયલ એસ્ટેટ સેક્ટર, પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલ, પ્રભાકુંજ ફાઉન્ડેશન, પ્રભાકુંજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ભવિષ્યમાં પ્રભાકુંજ એજ્યુકેશન, પ્રભાકુંજ હોસ્પિટાલિટી, પ્રભાકુંજ લાઈફ હોસ્પિટલ, આ દરેકે દરેક વસ્તુ પ્રભાકુંજ સાથે જોડાતું જશે. પ્રભાકુંજ મોડલિંગ ક્ષેત્ર પણ આવે છે ગુજરાત, તમે સાંભળી લેજો. ગુજરાતની ધરતીના દરેક દીકરા દીકરીઓ જેને એક્ટિંગની આગવી ઓળખ છે, સિંગિંગની આગવી ઓળખ છે, કોઈ આર્ટિસ્ટ છે, તમારી ઓળખને પ્રભાકુંજ એક એવા પ્લેટફોર્મ મૂકી દેશે કે કાલે બોલિવૂડ નહીં પરંતુ હોલિવૂડમાં તમારો નંબર લાગી જશે. અને એ અભિગમ અમારું છે, જોડાવો તો ખરા. તો મિત્રો, સેક્ટર નંબર બે પર આવું છું. સેક્ટર 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 કયા છે? આટલા સેક્ટર છે એમાં તમે જોડાવો. નંબર ચોથા પર છે પ્રભાકુંજનું. પ્રથમ તો તમારું માઇન્ડસેટ પ્રભાકુંજ સાથે માઇન્ડસેટ કરી દો. મારે આ જ કરવું છે, મારે આટલા, મારે દર મહિને 1-5 લાખ રૂપિયા કમાવાના છે પ્રભાકુંજ સાથે. This is called mindset. મારે પ્રભાકુંજના દરેક સેક્ટરમાં કામ કરવું છે. This is called mindset. મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું. This is called mindset. મારે પ્રોસેસને પ્રેક્ટિસમાં ઓરિએન્ટેડ જનરેટ કરવું છે. This is called the mindset. આ માઇન્ડસેટનો અભિગમ તમે રાખશો તો તમારી પ્રોસેસ, પ્રેક્ટિસ, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમારું ડેવલપમેન્ટ, તમારું સેક્ટર, તમારા ક્ષેત્ર ઓટોમેટિકલી ઓટોમેટેડ સેન્ટર પર આવી જશે અને તમારી વિશેષ ઓળખ થશે. ફાર્માસ્યુટિકલ કંપનીની જે વાત કરી, પ્રભાકુંજ ફાર્માસ્યુટિકલની, દેશના ખૂણે ખૂણે અમારી દવા, પ્રભાકુંજની દવા પહોંચાડવાનો અભિગમ રાખેલો છે. કરશું યા મરશું? મરશું તો નહીં, કરશું જ અને કરીને રહેશું. એ અમારું એક સુંદર એક ડ્રીમ છે અને ડ્રીમ માટે તમને, તમારા દરેકે જેવા ભાઈઓ તથા બહેનો, વડીલો, દરેકની અમને જરૂરત છે. તમે અમારા સાથે કોમ્યુનિટી બિલ્ડ કરો, એક સમાજની રચના કરો. અને આ સમાજની રચનામાં હું તમને વચન આપું છું કે આપણે આપણા સાથેના જોડાયેલા ભાઈઓ બહેનો અને નજીકના માણસોને આપણે ડેફિનેટલી દવા તો આપી જ દેશું. એને મરવા નહીં દેશું દવાના અભાવે, એને તડપવા નહીં દેશું દવાના અભાવે. આજુબાજુનો વર્ગ, મજૂર વર્ગ, કોઈ પણ વર્ગ, ઘરની કામવાળી બહેનો કે ભાઈઓને, કોઈને પણ દવા માટે મરવા નહીં દેશું, દવા માટે નહીં જ મરવા દેશું. એ પ્રભાકુંજનો અભિગમ છે અને એ અભિગમ તમે પણ જાળવી રાખજો. હવે હું તમને ટેકનોલોજીની વાત કરું છું તો હું તમને બહુ સરળ ભાષામાં સમજાવું છું.
ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે તમારી પ્રગતિ કરી શકો, ચાહે તમે બિઝનેસ કરતા હોય, ચાહે તમે ગૃહ ઉદ્યોગ કરતા હોય, ચાહે તમે નાના મોટા સિઝનલ ધંધા કરતા હોય, ચાહે તમે જોબ કરતા હોય, ચાહે તમે એજ્યુકેશન હોય. આજે એજ્યુકેશન પણ ઓનલાઈન આવી ગયું છે. તમારે તમારું માઇન્ડસેટ ચેન્જ કરવા પડશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે દરેકે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ છીએ. એના માટે પ્રભાગુંજ ગ્રુપ ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્રભાગુંજ સ્વરોજગારને લઈને આવી રહ્યું છે. અને ટેકનોલોજીના માધ્યમથી કઈ રીતે ટેકનોલોજી તમને માર્ગદર્શન આપે એ તમારે શીખવાનું છે. એના માટે તમારે પ્રભાગોની ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાવાનું છે, જોડાવાનું છે. આજે જ્યારે લાઈવ વેબિનાર થાય છે તો વોટ્સઅપ શું છે, ફેસબુક શું છે, ઇન્સ્ટાગ્રામ શું છે, યુટ્યુબ શું છે, ગૂગલ શું છે, આ દરેકે દરેક વસ્તુ જાણવું બહુ જરૂરી છે. આ જાણકારી તમને પ્રભાગ કુંજ આપશે અને આના માધ્યમથી તમે દરેકે દરેક નાના મોટા ક્ષેત્રમાં તમારી આગવી ઓળખ બનાવી શકશો, મેળવી શકશો, જાણી શકશો, જણાવી શકશો અને સાથે સાથે સમાજના ઉન્નતિના કામમાં તમે એક આગવું નામ લખાવી શકશો. હજુ પણ તમને કહું, આપણે 0.3% ટેકનોલોજીનો ઉપયોગ કરતા છે. તો વિચારો કે 0.97% નો આટલો મોટો સ્કોપ છે. સમજો, રિલાયન્સ, જીઓ આટલી મોટી પેટ્રોકેમિકલ કંપની હતી, તેમણે શાના માટે ટેકનોલોજીમાં આવી ગયું? ટાટા ટેલી શાના માટે ટેકનોલોજીમાં આવી ગયું? એમેઝોન, ફ્લિપકાર્ટ, જોબંગ આટલી બધી ઓનલાઈન પ્લેટફોર્મ શાના માટે છે? તમને સમજાવું છું, તમે પણ તમારી આગવી ઓળખ બનાવો. બહુ બધા ક્ષેત્રો છે કે જે ક્ષેત્રમાં તમે ઓનલાઈન પૈસા કમાઈ શકશો ટેકનોલોજીની મદદથી. વોટ્સઅપ વોટ્સઅપ વોટ્સઅપ, ફેસબુક 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 નથી કરવાનું. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે અલગ અલગ ક્ષેત્રમાં તમારું નામ, તમારા બિઝનેસને ગ્રો કરી શકો છો. ઘણા બધા કન્સલ્ટન્ટ છે, એ તમને માર્ગદર્શન આપશે ફ્રી ઓફ કોસ્ટ. પ્રભાકોન જિંદગીમાં કોઈ પાસે પૈસા લેતું નથી, લેશે પણ નહીં. પરંતુ હા, એટલું યાદ રાખજો, પૈસા આપશે, પૈસા ફ્રીમાં પણ આપતું નથી. પૈસા તમારા કામની કાર્યશક્તિને લઈને જ પૈસા આપશે. તો મિત્રો, આજનો આ જે લાઈવ વેબિનાર તમને એક મોટિવેટર, 15 ઓગસ્ટે તમને કઈ રીતે આઝાદીમાં તમે પોતે આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો એ વેબિનાર હતો. હું એવી આશા રાખું કે મારું વેબિનાર તમને ગમ્યું હશે. નીચે આપેલી લિંક જે હું અત્યારે ફેસબુક પર શેર કરીશ, એ લિંકમાં આજે જ રજીસ્ટર થઈ જુઓ. બાકીના મારા સ્ટડી મટીરિયલ વિડીયો તમને મળતા રહેશે. અમારા તરફથી અમારા જે બિઝનેસ કન્સલ્ટિંગ કોચ છે, અમારા એક્ઝિક્યુટિવ છે, એ તમને માર્ગદર્શન પુસ્તિકા આપતા રહેશે. અને સાથે સાથે તમે કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો, કઈ રીતે તમે આર્થિક સંકળામણથી આઝાદ થઈ શકો એનું માર્ગદર્શન આપશે. તો મિત્રો, આજનો જે વેબિનાર, તે 3 મુદ્દા સાથે ચોથો મુદ્દો ઇન્ફોર્મેશન ટેકનોલોજીને સાંકળી લીધો છે. અને તમે સમાજને એક આગી ઓળખ મેળવીને તમારું નામ સુનહર ગોલ્ડન સ્ટેટમાં લખી શકે એના માટેની શુભકામનાઓ. આજે આ 74th ઇન્ડિપેન્ડન્સ ડે, 74મો સ્વતંત્ર દિવસ તમને અને તમારા દરેકે દરેક ફેમિલી, તમારા ઘરને, કુટુંબને ખૂબ જ આનંદમય રહી એવી શુભકામનાઓ. સમાજમાં દર વર્ષે, દર સમયે સમય થોડો ઘણો પ્લસ માઇનસ થાય છે, એનાથી ડરી જવાની જરૂરત નથી. કોરોનાની મહામારી સર્વત્ર છે, ચિંતા કરવાની જરૂરત નથી. સાક્ષરતા રાખો, પોઝિટિવ અભિગમ રાખો, ગવર્મેન્ટની માર્ગદર્શક પુસ્તિકાને ફોલો કરો, ડોક્ટરની ગાઈડલાઈનને ફોલો કરો, સેલ્ફ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો. આ દરેકે દરેક વસ્તુ તમને આર્થિક સંક્રમણમાંથી બહાર કાઢશે ઓટોમેટિકલી, જો કોરોનાનું સંક્રમણ અટકી જશે તો. અને આર્થિક સંક્રમણ તો મેડમ એ નિમિત્ત છે, જીવન લાઈવા મોત તો આવવાનું જ છે, તમારે વિચારવાનું છે. પ્લસ અને માઇનસ તો જિંદગીના પાર્ટ છે અને ચાલતા જ રહેશે, તમે એમાં ચિંતા કરવાની જરૂરત નથી, ચિંતા જરાય કરતા નહીં. અને પ્રભાકુન તમારી સાથે શક્તિથી ઉભું રહેશે, શક્તિથી ઉભું રહેશે, 100% શક્તિથી ઉભું રહેશે અને 100% તમારા સાથે ઉભું રહે. અને એટલા માટે જ કહું છું, ખુશીઓની ગુંજ પ્રભાકુંજ. તો સર્વે મિત્રોને ખૂબ ખૂબ આભાર. અમારું લાઈવ વેબિનાર જેમણે નિહાળ્યું હશે એને અમે શેર કરશું અને પ્રભાકુંજ સાથે જોડાવો. તમે પણ ઇન્ડિપેન્ડન્ટ થો, તમે પણ બે પૈસા કમાવો, તમે પણ સાક્ષરતા મેળવો, તમે પણ તમારા ફેમિલીને શક્તિથી
आर्थिक संक्रमण से दूर करो, यही प्रभु ने प्रार्थना। जय हिंद, जय भारत, भारत माता की जय। आ साथ आ वेबिनार ने विरमू छू, आवजो। थैंक यू।